નમસ્કાર દર્શક મિત્રો, ત્રવાડી લેક્ચર સિરીઝમાં આપનું સ્વાગત છે. આજના આ વિડીયોની અંદર સર્ચિંગ ટેકનિકમાં આપણી થર્ડ ટેકનિક આવે છે બાઇનરી સર્ચિંગ. કઈ રીતના કામ કરે છે, બાઇનરી સર્ચિંગ છે શું, એ આ વિડીયોની અંદર જોશું આપ. તો આપણે સ્ટાર્ટ કરીએ વિડીયોને. સૌ પ્રથમ તો પહેલો પોઈન્ટ આવે છે મિનિમમ પોસિબલ કમ્પેરિઝન. એ વસ્તુ શું કામ કહેવામાં આવે છે એ તમને હમણાં લાસ્ટમાં એક એક્ઝામ્પલ સાથે છે એ સમજાવીશ કે મિનિમમ પોસિબલ કમ્પેરિઝન શું કામ આની અંદર આ વસ્તુ લખેલી છે. સેકન્ડ પોઈન્ટ આવે છે ઇન ધીસ સર્ચિંગ ફર્સ્ટ વી હેડ ટુ સોર્ટ ધ એરે એલિમેન્ટ. બરોબર, પહેલા વહેલા તો શું કરવાનું કે તમારા એરે એલિમેન્ટ છે ને એને પહેલાં તો સોર્ટિંગ કરી નાખવાનું, વ્યવસ્થિત એને ગોઠવી દેવાના. આગળ આપણે સોર્ટિંગની ટેકનિક્સ પણ જોઈ. જો તમારે એ વસ્તુ જાણવી હોય સોર્ટિંગ ટેકનિક છે શું એના ટાઈપ્સ, તો તમે આગળ પ્લેલિસ્ટમાં પણ તમે જોઈ શકો છો. આપણે કરવાનું શું, પહેલાં તો જે એરે એલિમેન્ટ છે ને એને સોર્ટિંગ કરી નાખવાનું, પછી એના પછી ઓપરેશન છે આગળ શું પરફોર્મ થાય છે. ફર્સ્ટ ફાઇન્ડ ધ મિડલ એલિમેન્ટ ઓફ એન એરે, કે મારો એક એરે અમારો સોર્ટિંગ કરેલો એલિમેન્ટ છે, બરોબર, તો પહેલા એની જે મિડ વેલ્યુ છે મિડલ એલિમેન્ટ છે મિડલ એલિમેન્ટ ફાઇન્ડ કરી દે. પછી શું કરવાનું કે કમ્પેર ધ મિડ એલિમેન્ટ વિથ ઓન આઈટમ, કે તમે જે વેલ્યુ સર્ચ કરવા માટે મૂકેલી છે એ વેલ્યુને કમ્પેર કરવામાં આવશે તમારા મિડલ એલિમેન્ટ સાથે. હવે એ વસ્તુ છે એના ત્રણ કેસ બને, કે હું મારી જે મેઇન જે સર્ચિંગ કરવા માટેની જે વેલ્યુ મૂકેલી છે મિડ એલિમેન્ટ સાથે મને સર્ચ કરીને કમ્પેર કરશે એની સાથે, તો એમાં ત્રણ કેસીસ બનશે. કે પહેલો કેસ શું થાય, ડિઝાયર્ડ એલિમેન્ટ ધેન સર્ચ કમ્પ્લીટ, કે મેં જે વેલ્યુ નાખેલી છે બરોબર સર્ચ કરવા માટે એ મારી મિડ એલિમેન્ટ હશે ને તો ત્યાં મારું સર્ચિંગ પૂરું થઈ જશે. આ મારો પહેલો કેસ છે. સેકન્ડ કેસ શું આવે છે મારો, કે ઇટ્સ લેસ ધેન ડિઝાયર આઈટમ ધેન સર્ચ ઓનલી ફર્સ્ટ હાફ ઓફ ધેન એરે. બરોબર, આપણે મિડ એલિમેન્ટ મૂકેલો છે એટલે આગળનો ભાગ ને પાછળનો ભાગ એમ બે ભાગ પડી જાય, ફર્સ્ટ હાફ એન્ડ સેકન્ડ હાફ. હવે મેં જે વેલ્યુ સર્ચ કરવા માટે નાખેલી છે એ મિડ એલિમેન્ટ કરતા લેસ ધેન હશે, બરોબર, જો લખેલું છે બરોબર, તો એ સર્ચ કરવા ક્યાં જશે, કે મારો જે ફર્સ્ટ હાફ છે ને બરોબર લેસ ધેન હશે, તો એ લેસ ધેન નો જે ભાગ આગળનો હશે બરોબર એમાંથી એ વેલ્યુ છે એ સર્ચ કરીને કાઢશે. અને ત્રીજો કેસ આવે છે ઇટ્સ ગ્રેટર ધેન, કે એ જે મેં વેલ્યુ નાખી છે એ મારી મિડ વેલ્યુ કરતા મોટી હશે, તો એ મારો સેકન્ડ હાફમાં છે એ વેલ્યુ ગોતશે બરોબર. ઇનકેસ મારી મિડ વેલ્યુ છે આ 5 અને મેં વેલ્યુ નાખી છે 8 બરોબર, તો એ પછી આગળના કઈ ભાગમાં જોવા નહીં જાય, પાછળના જે મારો બીજો ભાગ છે એની અંદરથી એ વેલ્યુ છે એ સર્ચ કરશે બરોબર. આનાથી થયું શું તમારું, કે મિનિમમ પોસિબલ કમ્પેરિઝન. બરોબર, મને ખબર છે કે એ વેલ્યુ મારા મિડ વેલ્યુ કરતાં મોટી વેલ્યુ છે બરોબર, તો એ પછી આગળની કે પછી ગોતવા નહીં જાય, પછી પાછળના ભાગમાંથી જ ગોતશે કે એ ક્યાંક પાછળ જ વેલ્યુ પડેલી હોવી જોઈએ બરોબર. એટલે ઇનકેસ જો આપણે આપણો સોર્ટિંગ કરેલો એરે છે 1, 2, 3, 4 અને 5, આ મારી મિડ એલિમેન્ટ છે, ઇનકેસ મારે સર્ચ કરાવવો છે 1 બરોબર, તો 1 સર્ચ કરાવવાનો છે તો મિડ વેલ્યુથી મારે કેટલું પાછળ જવાનું, તો કે મિડ માઇનસ 2, એટલે મારી જે આ એલિમેન્ટ છે એ મને સર્ચ કરીને આપશે. એ જ રીતના મારે તો કે 5 ફાઇન્ડ કરવો છે મારે બરોબર, તો મિડ વેલ્યુમાં હું મારા બે બ્લોક્સ હું આગળ જાઉં 1 બ્લોક્સ બરોબર છે, તો મને 5 વેલ્યુ છે એ ફાઇન્ડ કરીને આપશે. આ રીતના આખું બાઇનરી સર્ચ છે એ વર્ક કરે. ખાસ વસ્તુ એ યાદ રાખવાની, મિનિમમ પોસિબલ કમ્પેરિઝન, સેકન્ડ પહેલા એરે તમારો સોર્ટિંગ કરેલો હોવો જોઈએ, થર્ડ આવે છે કે એમાં ફર્સ્ટ પહેલાં તો મિડ એલિમેન્ટ ફાઇન્ડ કરી દેવાનો, પછી એનું નેક્સ્ટ સ્ટેપ છે કે એના કમ્પેર થશે તમારી જે સર્ચ કરાવેલી ઓપરેશન્સ છે જે એલિમેન્ટ્સ એની સાથે મિડ વેલ્યુ કમ્પેર થશે, એ જ વેલ્યુ હશે તો સર્ચિંગ પૂરું થઈ જશે, લેસ ધેન હશે તો આગળના ભાગમાંથી સર્ચ કરશે, ગ્રેટર ધેન હશે તો પાછળના ભાગમાંથી સર્ચ કરશે. આ રીતના વર્ક કરશે. જો તમને વિડીયો ગમ્યો તો વિડીયોને લાઇક કરો, શેર કરો, ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો. તમને કંઈ ક્વેરી કે કંઈ ક્વેશ્ચન્સ કે કંઈ ડાઉટ્સ હોય તો અમને કોમેન્ટ બોક્સમાં તમે જણાવી શકો છો. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.